નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની દ્વિતીય પરીક્ષાના ભાવિક અસમેન્ટના વિજ્ઞાનના સોલ્યુશનમાં પાછલા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર સુધી જોયું અને આ વિડીયોમાં પ્રશ્ન નંબર થી શરૂઆત કરીએ છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે આગળનો આડત્રીસમો પ્રશ્ન છે ઘનાકાર અધિચ્છદ પેશીનું સ્થાન અને રચના લખો આગળ પ્રશ્ન નંબર ઓગણચાલીસ તંતુ ઘટક પેશી વિશે માહિતી આપો ચાલીસ પ્રશ્નમાં આપણને આપેલું છે મૃદુ તક પેશીના સામાન્ય લક્ષણો જણાવો આગળ એકતાલીસમો પ્રશ્ન છે ચેતા પેશીનું કાર્ય લખો બેતાલીસમો પ્રશ્ન હ્રદ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે તેતાલીસ પ્રશ્ન છે જટિલ પેશી એટલે શું તેના નામ આપો આગળ ચુમાલીસમા નંબરનો પ્રશ્ન અસ્થિબંધ વિશે સમજાવો આગળ પિસ્તાલીસમો પ્રશ્ન છે રુધિરના કાર્યો લખો આગળ નંબરનો પ્રશ્ન છે પ્રશ્નમાં તમને આપેલું છે કોઈ વસ્તુ શૂન્ય અસંતુલિત બાહ્ય બળ અનુભવે છે તો તે વસ્તુ માટે અશૂન્ય વેગથી ગતિ કરવી શક્ય છે જો હા તો વસ્તુના વેગનું મૂલ્ય અને દિશા માટે જરૂરી શરતનો ઉલ્લેખ કરો અને જો ના તો તેના માટેનું કારણ સ્પષ્ટ કરો આગળ પ્રશ્ન નંબર સુડતાલીસ જોઈએ જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે તો ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે તે સમજાવો પ્રશ્ન નંબર અડતાલીસ છે બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે કેમ બાંધવામાં આવે છે આગળ ઓગણપચાસમો પ્રશ્ન તફાવતના બે મુદ્દા લખો બળ અને વેગમાન આગળ પચાસમો પ્રશ્ન છે વ્યાખ્યા આપો જળત્વ અને વેગમાન આગળ એકાવનમો પ્રશ્ન આપણે જોઈએ બસમાં ઉભેલા મુસાફરો બસ અચાનક ગતિ કરે ત્યારે તે મુસાફરો પાછળની તરફ નમે છે તેનું કારણ આપો આગળનો 52મો પ્રશ્ન વેગમાન વિશે સમજાવો. આગળ 53મો પ્રશ્ન જોઈએ. ન્યૂટનની ગતિના નિયમોના તારણો જણાવો. આગળ 54મો પ્રશ્ન ગતિમાન બસમાંથી નીચે ઉતરવું હિતાવહ નથી તેનું કારણ આપો. વિભાગ બી નો છેલ્લો પ્રશ્ન વ્યાખ્યા આપો અસંતુલિત બળો અને ઘર્ષણ બળ અહીંયા આપણું વિભાગ બી પૂરું થયું અને આગળના વિડીયોમાં આપણે વિભાગ સી જોઈશું